અસલામવાલકુમ વિદ્યાર્થી મિત્રો આપ સૌનું સ્વાગત છે મ્યુઝ હાઈસ્કૂલની એજ્યુકેશન ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ અગિયાર મનોવિજ્ઞાનના પ્રકરણ નંબર આઠ વ્યક્તિત્વનો અભ્યાસ કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું વ્યક્તિત્વ વિકાસને અસર કરતા પરિબરો વિશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોમાં આપણે જે રીતે વાત કરી હતી વ્યક્તિત્વ વિકાસને અસર કરતા પરિબરો વિશે વિદ્યાર્થી મિત્રો મનોવિજ્ઞાનના જે વિવિધ અભિગમો છે એ દરેક અભિગમે પોતાની વિચારધારા પ્રમાણે વ્યક્તિત્વ વિકાસને અસર કરતા પરિબળો વિશે અભ્યાસ કર્યો અને એના જુદા જુદા ટાણણો ટાળવ્યા છે અને ઘણા મનોવૈજ્ઞાનિકોમાં મતમતાંતર પણ જોવા મળે છે કેટલાક મનોવૈજ્ઞાનિકો વ્યક્તિત્વ વિકાસમાં માત્ર પર્યાવરણને મહત્ત્વનું ગણે છે તો કેટલાક વ્યક્તિને તેના માતા પિતા તરફથી જે જૈવિક વારસો પ્રાપ્ત થાય છે એને મહત્ત્વના ગણે છે તો આના સંદર્ભમાં ઘણા બધા અભ્યાસો પણ થયા છે આપણે અગાઉના વિડીયોમાં વ્યક્તિત્વ વિકાસને અસર કરતા જે પરિબરો છે એમાં જીવીય પરિબળો અને શારીરિક પરિબળોની ચર્ચા કરી હતી બરાબર જીવીય પરિબળોમાં આપણા માતા પિતા તરફથી આપણને જે જૈવિક વારસો મળે છે બરાબર એ જૈવીય પરિબરો વ્યક્તિના વ્યક્તિત્વ ઉપર ખૂબ મહત્વની અસર કરે છે એટલે ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે વ્યક્તિત્વના વિકાસ માટે બરાબર આપણે જોઈએ છીએ કે જે બાળક જન્મે છે તો રંગરૂપમાં દેખાવમાં મોટેભાગે એના માતા પિતાને મળતું આવતું હોય છે આપણે જોઈએ છીએ બરાબર તો એ સાના કારણે બને છે જીવીય પરિબરોના કારણે હવે આપણે જે વાત કરવાની છે આગળ એ છે મનોવૈજ્ઞાનિક પરિબળો વિશે વિદ્યાર્થી મિત્રો વ્યક્તિત્વ વિકાસમાં બુદ્ધિ કલ્પના શક્તિ પ્રત્યક્ષીકરણ શક્તિ સ્મૃતિ નિર્ણય શક્તિ વગેરેનો મહત્વનો ફારો રહે છે એટલે વ્યક્તિત્વના વિકાસમાં બરાબર પર્સનાલિટી ડેવલપમેન્ટમાં આપણી જે બુદ્ધિ છે આપણી બુદ્ધિ ક્ષમતા એ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે જે વ્યક્તિનો બુદ્ધિ આંક ઊંચો હોય તો આપણે જોઈએ છે કે એમનું જે વ્યક્તિત્વ જે હોય છે એમની પર્સનાલિટી હોય છે એ અલગ પ્રકારની હોય છે એટલે બુદ્ધિ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે આપણા વ્યક્તિત્વ વિકાસમાં આ ઉપરાંત કલ્પના શક્તિ બરાબર કલ્પના શક્તિ પણ દરેક વ્યક્તિની અલગ અલગ હોય છે દરેક વ્યક્તિ સરખી કલ્પના કરી શકતા નથી પ્રત્યક્ષીકરણ પ્રત્યક્ષીકરણ એટલે પરિસ્થિતિને પદાર્થને તેના જે યથોચિત સ્વરૂપ છે તેમાં આપણે નિહારતા હોય ત્યારે એને પ્રત્યક્ષીકરણ કહેવાય દરેકનું પ્રત્યક્ષીકરણ અલગ અલગ હોય છે પરિસ્થિતિને દરેક વ્યક્તિ સરખી રીતે જોતા નથી તર્કશક્તિ બરાબર તર્ક લગાવ લોજિક લગાવવાની જે શક્તિ વ્યક્તિની હોય છે એ શક્તિ એ પણ વ્યક્તિત્વ વિકાસમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે સ્મૃતિ નિર્ણય શક્તિ ડિસિઝન લેવાની જે ક્ષમતા છે વ્યક્તિની બરાબર અમુક લોકો તરત જ નિર્ણય લે લઈ શકે છે અને ઘણા લોકો નિર્ણય લેવામાં ઘણો સમય લાગતા હોય છે કન્ફ્યુઝ હોય છે તો આ જે બધા મનોવૈજ્ઞાનિક પરિબળો છે બરાબર આજે તો આ બધી બાબતો પણ આપણા વ્યક્તિત્વ વિકાસમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે આનુવંશિકતા દ્વારા પ્રાપ્ત થતા આ બધા ગુણો ગુણો લક્ષણો વ્યક્તિત્વ વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવતા હોય છે અને આ બધા જે ગુણલક્ષણો છે એ બધાને બધા આપણને અનુવંશમાં મળે છે વારસામાં પ્રાપ્ત થતા હોય છે અને તેનો ખૂબ મહત્ત્વનો ભાગ હોય છે આપણા વ્યક્તિત્વ વિકાસમાં તેજસ્વી બાળકો સમાજની વિવિધ પરિસ્થિતિઓમાં સહેલાઈથી સમાયોજન સાધી શકે છે તેજસ્વી હોશિયાર જે બાળકો હોય છે જેનો બુદ્ધ્યાંક ઊંચો હોય છે એવા બાળકો કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં સહેલાઈથી સરળતાથી સમાયોજન સાધી શકે છે ગમે તેવી પરિસ્થિતિ હોય જે વિદ્યાર્થી હોશિયાર હોય છે જેમાં બુદ્ધ્યાંક ઊંચો હોય છે તો એવા વિદ્યાર્થીઓ સરળતાથી ગોઠવાઈ જાય છે બરાબર એમનું સમાયોજન એ સધી શકે છે પરિસ્થિતિ સાથે તાલમેલ બેસાડી શકે છે અને વિકટ પરિસ્થિતિઓમાં પણ પોતાનો માર્ગ શોધી શકે છે અને ગમે તેવી સમસ્યા આવે ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે તો એમાં આજે વિદ્યાર્થીઓ છે તેજસ્વી વિદ્યાર્થીઓ હોશિયાર વિદ્યાર્થીઓ તો એ પોતાનો માર્ગ કાઢી શકે છે શોધી શકે છે બરાબર સમસ્યામાંથી બહાર નીકળી શકતા હોય છે તેથી તેઓ આત્મવિશ્વાસ ધરાવનાર બને છે બરાબર એટલે આજે સમાયોજનમાં પણ એમને તકલીફ નથી પડતી અને પોતાની સમસ્યાઓ પણ સરળતાથી ઉકેલી શકે છે એટલા માટે જે આ તેજસ્વી બાળકો હોય છે એ ખૂબ આત્મવિશ્વાસ ધરાવનાર હોય છે એટલે ગમે તેવી પરિસ્થિતિમાં ગમે તેવી કોમ્પિટિશનમાં ભાગ લેવા એકદમ તૈયાર થઈ જાય છે તેજસ્વી બાળકો હોશિયાર જે બાળકો હોય છે ગમે તેવું ચેલેન્જિંગ કામ હોય એને ઉપાડવા માટે આ વિદ્યાર્થીઓ જે હોય છે આ વ્યક્તિઓ જે હોય છે એ એકદમ એક્ટિવ રહે છે તૈયાર રહે છે બરાબર એટલે એ ખૂબ કોન્ફિડન્સ ધરાવતા હોય છે બરાબર સેલ્ફ કોન્ફિડન્સ એમનો ખૂબ ઊંચો હોય છે હવે જે તેજસ્વી હોય છે આથી ઉલટું નબળી માનસિક શક્તિઓ ધરાવતા બાળકો સમાજમાં કુસમાયોજિત રહે છે હવે એનાથી આપણે વિપરીત જોઈએ કે જે બાળકો નબળી માનસિક ક્ષમતાઓ ધરાવે છે માનસિક શક્તિઓ ધરાવે છે જેમનો મૂળ્યાંક નીચો છે બરાબર છે તો એવા વિદ્યાર્થીઓને સમાજમાં સમાયોજન સાધવાનું કામ ખૂબ મુશ્કેલ લાગે છે એટલે કે એ લોકો સમાયોજન સાધી શકતા નથી એમને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે નાની સમસ્યા પણ એમને મોતી લાગે અને એમાંથી માર્ગ કાઢી શકતા નથી બરાબર એના કારણે શું થશે આવા જે હશે વ્યક્તિઓ કે બાળકો તેઓ પછી એમાં લઘુટા ગ્રંથિ આવી જાય અને દરેક બાબતમાં એ પીછેહટ કરે આગળ આવવાનો પ્રયત્ન કરશે નહીં એમનો જે આત્મવિશ્વાસ હશે એ ખૂબ ઓછો હશે સેલ્ફ કોન્ફિડન્સ આ વિદ્યાર્થીઓમાં બાળકોમાં જોવા મળશે નહીં તો આ મનોવૈજ્ઞાનિક પરિબળોની વાત થઈ વિદ્યાર્થી મિત્રો હવે વાત કરીશું આપણે સામાજિક સાંસ્કૃતિક પરિબળો વિશે વ્યક્તિત્વ વિકાસમાં સામાજિક પરિબળો જેવા કે કુટુંબ સમાજ સમાજ વગેરેનો ફારો રહ્યો છે તેમાં કુટુંબ વ્યક્તિત્વ વિકાસમાં વિશેષ પ્રદાન કરનાર પરિબળ છે બરાબર જે રીતે આપણું પર્યાવરણ આપણો જે આનુવંશિક વારસો માતા પિતા તરફથી મળે છે તે બરાબર શારીરિક પરિબળો મનોવૈજ્ઞાનિક પરિબળો જે રીતે અસર કરે છે તે રીતે આપણા જે સામાજિક સાંસ્કૃતિક જે પરિબળો છે એ પણ વ્યક્તિના વ્યક્તિત્વ વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે હવે આ પરિબરોમાં કયા કયા પરિબરો છે સામાજિક પરિબરો તો કે કુટુંબ શાળા સમાજ બરાબર મિત્રજૂઠ આ બધા સામાજિક પરિબરો કહેવાય એમાં સૌથી વધારે મહત્ત્વનો કોઈ ફાળો આપતો હોય અથવા તો મહત્ત્વની ભૂમિકા જે ભજવે છે આપણા વ્યક્તિત્વ વિકાસમાં એ છે આપણું કુટુંબ આપણી ફેમિલી એની ખૂબ ઊંડી અસર આપણા વ્યક્તિત્વ વિકાસ ઉપર થતી હોય છે જો કૌટુંબિક પર્યાવરણ બાળકની જરૂરિયાતોને યોગ્ય રીતે સંતોષનારું હોય તો બાળક જ્યારે તણુર કે પુખ્ત બને છે ત્યારે તેનું વ્યક્તિત્વ સ્વસ્થ અને સમતુલિત બને છે બરાબર દરેકના ઘરની પરિસ્થિતિ અલગ અલગ હોય છે બરાબર ઘણા વિદ્યાર્થીઓ ઘણા બાળકો એવા હોય છે કે જેઓ દૂધ માગે અને એમને ખીર પ્રાપ્ત થાય જ્યારે ઘણા બાળકો એવા પણ હોય છે કે તેમને બે ટાઈમ વ્યવસ્થિત ખાવાનું પણ નસીબ નથી થતું બરાબર એમની જરૂરિયાતો સંતોષાતી નથી તો જે બાળકોની જરૂરિયાતો એમના ઘરમાં એમના કુટુંબમાં ફેમિલીમાં વ્યવસ્થિત રીતે સંતોષાતી હોય બરાબર એમની દરેક જરૂરિયાત પૂર્ણ થતી હોય તો એવા જે બાળકો છે એ મોટા થાય ત્યારે તેમનું જે વ્યક્તિત્વ છે જ્યારે પુખ્ત બને છે ત્યારે એમનું વ્યક્તિત્વ સ્વસ્થ હોય છે સંતુલિત હોય છે બરાબર કૌટુંબિક પર્યાવરણમાં ભાવાત્મક સંબંધો એ સૌથી અગત્યનું પાસું છે જે કુટુંબમાં ભાવાત્મક સંબંધ અને બાળક પ્રત્યેના રસનો અભાવ હોય માતા પિતા વચ્ચે ઘર્ષણ હોય માતા પિતાને બાળક વચ્ચે સાથીદાર તરીકેના સંબંધોનો અભાવ હોય તેમજ મૃત્યુ કે છૂટાછેડાના કારણે કુટુંબ ખંડિત થયેલ હોય તેવા કુટુંબમાં આવેગિક અસ્થિરતા ઊભી થાય છે બરાબર હવે આપણું જે કૌટુંબિક પર્યાવરણ હોય એમાં ભાવાત્મક સંબંધો સૌથી અગત્યનું પાસું છે એટલે કે આપણે એકબીજાની આપણાપણાના ભાવથી જોડાયેલા હોય છે કુટુંબની અંદર પણ જો આ ભાવાત્મક જે સંબંધો છે એમાં જો ઉણપ જોવા મળે તો આવેગિક અસ્થિરતા ઊભી થાય છે કુટુંબમાં બરાબર અને બાળકના વ્યક્તિત્વ ઉપર એની વિપરીત અસર થાય છે બરાબર ઘણીવાર આપણે જોઈએ તો માતા પિતા જે છે એ બાળકોમાં રસ લેતા નથી એના ઉપર બરાબર ધ્યાન આપતા નથી માતા પિતા વચ્ચે ઝઘડો થયા કરે બે રોજે રોજ લડા લડી એમના બાળકો સામે લડાઈ રોજની ચાલે કરે બરાબર અને જે બાળકને માતા પિતા તરફથી જે એક મિત્ર જેવો સાથીદાર જેવો સંબંધ મળવો જોઈએ એવો મળે નહીં બરાબર છૂટાછેડાના કારણે માતા પિતા અલગ થઈ ગયા હોય તો આવી બધી પરિસ્થિતિના કારણે આવેગિક અસ્થિરતા ઉભી રહે છે એટલે કે બાળકનું જે વ્યક્તિત્વ છે એમાં આવેગિક અસ્થિરતા જોવા મળે છે ઓછું શિક્ષણ મેળવેલા માતા પિતા વધુ ઉશ્કેરાટ અનુભવે છે અને આવેગિક નિયંત્રણ ઓછું ધરાવે છે માતા પિતાની આવેગિક અસ્થિરતા બાળકોની અ આવેગિક અસ્થિરતાનું કારણ બને છે જે અશિક્ષિત લોકો છે અશિક્ષિત માતા પિતા બરાબર એકબીજાને ઓછા સમજશે અને ઉશ્કેરાટ એમાં વધારે આવશે એટલે કે ઝઘડો વધારે કરશે અને એમના ઝઘડાના કારણે બાળક પણ ઝઘડારું બની જાય છે અને બાળકમાં પણ આવેગિક અસ્થિરતા જોવા મળે વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત પણ કેટલાક પરિબળો છે જે આપણા વ્યક્તિત્વ વિકાસમાં અસર કરે છે એમાં સમાજમાં પ્રચલિત સામાન્ય મૂલ્યો આપણા સમાજના મૂલ્યો દરેક સમાજના અલગ અલગ મૂલ્યો હોય ધોરણ હોય બરાબર સમાજનું વ્યાપક વાતાવરણ વગેરે બાળકના વ્યક્તિત્વ વિકાસ ઉપર ઘેરી અસરો કરે છે સમાજનું વાતાવરણ જળ ન હોય પરંતુ મોકરાશભર્યું ભર્યું સમાજના સભ્યોનું વ્યક્તિત્વ વ્યક્તિ તરફનું વર્તન પ્રેરક અને પ્રોત્સાહક હોય વ્યક્તિને યોગ્ય સામાજિક આંતરક્રિયાઓ માટે પૂરતી તકો મળે તેને સમાજ તરફથી સ્નેહ સૌહાર્દ સહાનુભૂતિ સ્વીકૃતિ પ્રાપ્ત થાય પોતાના આત્મસાફલ્ય તથા સર્જનાત્મકતા માટે પૂરતી તકો મળે તો તેના વ્યક્તિત્વનો વિકાસ ઘણો ઉત્તમ રીતે થઈ શકે છે બરાબર એટલે સમાજનું જે વાતાવરણ છે એ વાતાવરણ પણ આપણા વ્યક્તિત્વ વિકાસમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે બરાબર આનાથી વિપરીત જો પરિસ્થિતિ હોય તો વ્યક્તિત્વનો વ્યક્તિનું જે વ્યક્તિત્વ છે એ રુંઢાઈ જાય છે તો વિદ્યાર્થી મિત્રો આ હતા વ્યક્તિત્વ વિકાસને અસર કરતા પરિબળો જો તમને કંઈ ન સમજાય હોય તો તમે વોટ્સઅપ પર મને પ્રશ્નો પૂછી શકો છો થેન્ક યુ આભાર